नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में बधाई स्वागत है। धोरण 12 कॉमर्स एसपीसीसी विषय की अंदर विभाग 2 एटले के सेक्रेटरियल प्रेक्टिस अंदर अपने चैप्टर नंबर 2 शेरनी फेरबदली और तेनु कायदाकीय हस्तांतरण भणी रहा है। हवे आ चैप्टर की अंदर प्रश्न नंबर 4 की अंदर खूबज अगत्यनो और परीक्षा की दृष्टि अवार 3 गुण में 4 गुण में पूछा तो अमूर्त शेरनी एटले के डीमेट शेर है एनी फेरबदली है ये केवी रीते करवामां आवे छे एनो प्रश्न अवारनवार पूछवामां आवे छे। 3 गुण अथवा तो 4 गुण की अंदर लगभग दर वर्षे पूछाय छे आ प्रश्न। हवे जो आ प्रश्न छे एनो जवाब कंईक आवी रीते थाय छे। सौप्रथम पहला फकरानी अंदर आपणे अमूर्त शेर शू छे एनी चर्चा करवानी छे। ए पहेला मूर्त स्वरूपनी, हवे सामान्य रीते आपणे भणी गया प्रमाणे अगाउना लेक्चर्समां आपणे जोई गया કે મૂળ પ્રકારના શેર છે એને આપણે ભૌતિક સ્વરૂપના શેર કહીએ છીએ। જો આવા શેર તમારે વેચવા હોય તો અગાઉ આપણે જે પ્રક્રિયા કરી એમાંથી પસાર થવું પડે અને તો જ તમે આ શેર છે એ સરળતાથી વેચી શકો છો। બરાબર, એમાં ખૂબ લાંબી પદ્ધતિઓ હોય, જેમ કે ફેરબદલીનું ફોર્મ લેવાનું, વિગતો ભરવાની, સહી કરવાની, એમાં પ્રમાણપત્ર જોડવાનું, કંપનીમાં જમા કરવાનું, પહોંચ મેળવવાની, વાંધારજી છે કે નહીં તપાસ કરવાની, ઘણી બધી પ્રક્રિયા પછી શેરની ફેરબદલી થતી હોય છે। પણ શેરની ફેરબદલી સરળતા રીતે થાય જેમ બને તેમ ઝડપી શેરની ફેરબદલી થઈ જાય એના માટે થઈ અને અમૂર્ત પ્રકારના શેર એટલે કે ડીમેટ સ્વરૂપનો અહીંયા શરૂઆત થઈ જાય। હવે વાત એ કરવાની છે શરૂઆતની અંદર, તો કોઈપણ શેરધારક મૂળ સ્વરૂપે શેર રાખી શકે છે, પરંતુ નવી જોગવાઈઓ એટલે કે 2013 પછીની જે જોગવાઈ આવી છે એની વાત છે, જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી। તો જો તેને મૂળ સ્વરૂપના શેરનું વેચાણ કરવું હોય તો મૂળ સ્વરૂપના શેરને અમૂર્ત સ્વરૂપની અંદર ફેરવવા પડે છે, એટલે કે ડીમેટ શેરની અંદર ફેરવવા પડે છે। તો જ તમે જે આ મૂળ સ્વરૂપના શેર છે એને અમૂર્ત સ્વરૂપમાં ફેરવી અને શેરની ફેરબદલી સરળતાથી કરી શકો છો। બરાબર, તો હવે કેવી રીતે ફેરવવામાં આવે છે એની વાત કરીએ તો અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી એટલે કે વેચાણ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપેટ જેને ટૂંકાણમાં આપણે ડીપી કહીએ છીએ, આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે। હવે ડીમેટ ખાતું ખોલાવવા માટે આપણે ધોરણ 11 ની અંદર ડિટેલમાં ચર્ચાઓ કરી છે। બરાબર, એટલે ડીમેટ ખાતું તમારું જેવું ખુલી જાય એટલે તમારી પાસે ડીમેટમાં શેર રાખવાનો વિકલ્પ આવી જાય અને ખાતું ખોલાવવું પડે છે। એટલે સરકારી, ખાનગી બેન્કો, શેર દલાલો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ જે છે આટલા લોકો ડીમેટ જે સેવા છે એ પૂરી પાડે છે, ડીમેટ ખાતું છે એ ખોલી આપે છે તમને। બરાબર, સરકારી, ખાનગી બેન્કો છે, નાણાકીય સંસ્થા છે અને શેર દલાલો છે, આ લોકોનું કામ શું છે? ડીમેટ ખાતું ખોલી આપવાનું, એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે આ લોકો। હવે આ જ્યારે ખાતું ખુલી જાય, તમારું ડીમેટ ખાતું છે એટલે આ જે સંસ્થાઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, બેંકો છે, શેર દલાલો છે, એ તમને એક ઇન્સ્ટ્રક્શન સ્લિપ આપે છે। શબ્દ ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્ટ્રક્શન સ્લિપ અથવા તો એને ઇન્ટિમેશન સ્લિપ કહી શકાય છે, ઇન્સ્ટ્રક્શન સ્લિપ અથવા ઇન્ટિમેશન સ્લિપ આપે છે, એટલે એક બુક જેવું હોય છે, આ બુકલેટ હોય છે, આ બુક આપે છે અને તેનો ઉપયોગ તમે ખાતા ધારક જે છે એ શેરમાં ખરીદ વેચાણ કરવા માટે કરી શકે છે। ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ ડીમેટ જે શેર છે એમાં ખરીદ વેચાણ માટે, શેરનું ખરીદ વેચાણ કરવા માટે ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઘણીવાર પૂછાતું હોય છે એક વાક્યમાં કે પ્રશ્નની અંદર કે ઇન્સ્ટ્રક્શન સ્લિપ એટલે શું અથવા ઇન્ટિમેશન સ્લિપ એટલે શું, બરાબર, તો તમે એનો અર્થ આપી શકો છો। હવે આ ઇન્સ્ટ્રક્શન સ્લિપ છે કે ઇન્ટિમેશન સ્લિપ છે તેનો ઉપયોગ કરીને એજન્ટ, બેંકો કે સંસ્થા શેરના ખરીદ વેચાણ કરે છે। હવે ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર જ કરવામાં આવે છે। હવે આવા જે શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપના છે એટલે આની જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે એ ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમથી કરવામાં આવે છે, ઇવન તમે મોબાઈલથી પણ કરી શકો છો હાલમાં। બરાબર, શેરનું ખરીદ વેચાણ કરવું હોય તો ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ કરવાનો હોય, તમારી પાસે ઇન્ટરનેટનું જોડાણ હોય, એવું કોઈ યંત્ર હોય એટલે કે કોમ્પ્યુટર છે કે મોબાઈલ, એના દ્વારા તમે આ ફેરબદલી કરી શકો છો। તો કેવી રીતે ફેરબદલી થાય છે એની વાત કરીએ, જો વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે તો તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે। બરાબર, જરૂરી તેના ઉપર જરૂરી દલાલી એટલે જે પણ તમે શેર ખરીદ વેચાણ કરો છો એમાં શેરની કિંમત પ્લસ દલાલી પ્લસ કર એટલે કે જે ટેક્સ ચૂકવવાનો છે, આ જે સંપૂર્ણ રકમ થાય એ તમારે ચૂકવવાની રકમ
બરાબર. આ રકમ તમારે ચૂકવવાની છે. કોને? તમારા જે પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એને તમારે રકમ ચૂકવવાની છે. એટલે શેરની મૂળ કિંમત, એની દલાલી અને કર, બરાબર. જે પણ રકમ થાય તમારે ચૂકવવાની કોને? શેર દલાલને. હવે દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલા બેંક એકાઉન્ટમાંથી, બરાબર. એટલે ધારો કે તમે એસબીઆઈ નામની કોઈ બેંક છે, હવે એસબીઆઈ નામની બેંકમાં તમે ડીમેટ ખાતું ખોલાવ્યું છે, તો આની સાથે તમે તમારું બેંક એકાઉન્ટ જે છે ને, સેવિંગ બેંક એકાઉન્ટ છે, એ આની અંદર તમારે લિંક કરવું પડે. સેવિંગ બેંક એકાઉન્ટ આના જે નાણાં છે એ આ ખાતામાં ટ્રાન્સફર થશે, બરાબર. એટલે તમારા ખાતાની અંદર બેલેન્સ જમા થશે ડીમેટમાં, એટલે એનાથી તમે જે શેર છે ખરીદી શકો. ઉદાહરણ તરીકે રૂપિયા 10,000ની કિંમતના શેર તમારે ખરીદવા છે, તો સૌ પ્રથમ આ બેંક એકાઉન્ટમાંથી તમારે ડીમેટ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના, એ સરળતાથી થઈ જાય, એકદમ ઓનલાઈન માધ્યમથી થાય. જેવા તમારા ખાતામાં પૈસા આવે અને તમારી પાસે ખાતામાં આટલા પૈસા છે, તો સામે તમારી પાસે અહીંયા જે શેર છે એની સંખ્યા દર્શાવશે. હવે તમારે ડીમેટ ખાતામાં 10,000 રૂપિયા આવી ગયા, અને ધારો કે તમે અહીંયા 5,000ના શેર ખરીદો, તો અહીંયા 5,000ની કિંમતના શેર તમારા ખાતામાં જમા થઈ જાય છે. અને અહીંયા જે 10,000 પડે છે એમાંથી 5,000 છે એ જતા રહે છે, બાકી વધ્યા કેટલા? 5,000 રૂપિયા તમારી પાસે વધ્યા. હજી પણ તમે બીજા વધારાના 5,000ના શેર ખરીદી શકો છો, બરાબર. તમારી પાસે આ ખાતામાં જે રોકડ રકમ જમા પડી હોય એમાં એનો ઉપયોગ કરી અને તમે શેરની ખરીદી કરી શકો છો. આ આખી પ્રક્રિયા છે. હવે આનું ઉલટું, કદાચ તમારી પાસે જો આ 5,000ની કિંમતના શેર પડ્યા હોય છે અને જો આ તમારા શેર વેચવા હોય, તો આ શેર છે એમાં જરૂરી દલાલી, એની સામે કર ચૂકવી, અને જે પણ શેર છે એ તમે વેચી શકો છો. બદલાની અંદર તમારા ખાતામાંથી શેર છે એ ઉધાર થઈ જશે, એટલે કે ઓછા થઈ જશે, અને તમારા ખાતામાં જે નાણાં છે એ જમા થઈ જશે, બરાબર. એટલે 5,000 રૂપિયા તમે શેર ખરીદ્યા હતા, હવે તમારે રાખવા નથી, તમે વેચી દીધા, તો પછી 5,000 + 10,000 રૂપિયા પાછા તમારા ખાતામાં જમા થઈ ગયા, બરાબર. આ આખી વિગત છે, બરાબર. ધ્યાનથી જોઈએ દરેક સંસ્થામાં રહેલ બેંક ખાતા એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં શેરની કિંમતમાંથી જે દલાલી બાદ કરી હોય તેના એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થઈ જાય છે, અને તેના ઉપર ડીમેટ ખાતામાં વેચેલ શેર ઉધાર થઈ જાય, ઓછા, બરાબર. બંને વ્યવહાર, ઉધાર અને જમાનો બંને વ્યવહાર થઈ ગયો, એટલે ઉધાર અને જમા થઈ જાય છે. આ રીતે મૂર્ત અમૂર્ત શેરની ફેરબદલી ખરીદ વેચાણ કરવા માટે આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર કરવામાં આવે છે, બરાબર. સિમ્પલ પ્રોસિજર છે. સૌ પ્રથમ તમારે ડીમેટ ખાતું ખોલાવવાનું. આ ડીમેટ ખાતું ખુલી જાય એટલે ડીમેટ ખાતાની સાથે આ જે સંસ્થાઓ છે એ તમને ઇન્સ્ટ્રક્શન સ્લીપ એટલે કે ઇન્ટિમેશન સ્લીપ આપે. આ સ્લીપનો ઉપયોગ કરી અને તમારા ખાતાની અંદર, બેંક ખાતાની અંદર જે રકમ છે એ જમા કરાવી, અને શેર જો ખરીદવા હોય તો તમારે રકમ ચૂકવવી પડે. તમારા ખાતામાં શેર જમા થઈ જાય અને બેંક ખાતામાંથી પૈસા છે એ ઓછા થઈ જાય, એટલે કે ઉધાર થઈ જાય. અને જ્યારે તમે આ શેર જે ખરીદ્યા છે તમે વેચવા માગો, ત્યારે તમારા ખાતામાંથી શેર છે એ ઉધાર થઈ જાય અને સામે જે રકમ છે એ જમા થઈ જાય. આ અવળી ફેક્ટરી બંનેની થઈ જાય, બરાબર. તો આ પ્રશ્ન 3 ગુણની અંદર ખૂબ જ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે સૌ પ્રથમ પ્રશ્ન અને એનો ઉત્તર જે છે આ 3 ફકરાની અંદર લખવા વિનંતી. જય ગુરુદેવ અસ્તુ.